तो बात करिए तो आज लालू यादव ना परिवार सहित कुल 14 लोगों ने दिल्ली राउस एवेन्यू कोर्ट में हाजर थवानू छे। नौकरी कौभांडना केस ने आज कोर्ट में सुनावणी थशे। तमने जणावी दईए के रेलवे में नौकरी करनार बदला लांच आपी जमीन लेवाना आरोपनी तपास करी रहेल सीबीआई आ मामले चार्जशीट पण दाखिल करी छे। बिहारना पूर्व मुख्यमंत्री राबड़ी देवी अने राष्ट्रीय जनता दल आरजेडीना वडा लालू प्रसाद यादव ने आईआरसीटीसी कौभांड केस में दिल्ली ने राउस एवेन्यू कोर्ट समन्स पाठव्यू छे। आ कौभांड में भारतीय रेलवे में भारतीय गोटाणा अने जमीनना बदलामां नौकरी आपवानो आरोप हतो। दिल्हीनी कोर्टे तेनी पुत्री मीसा भारती सहित 14 आरोपीओने 15 मार्च कोर्टमां हाजर रहेवाए कह्युं छे। लालू यादव हालमां ज किडनी ट्रांसप्लांट करावीने सिंगापोरथी स्वदेश परत फर्यो छे। तो आपने जणावी दईए के रेलवेमां नौकरीना बदलामां लांच माटे जमीन लेवाना आरोपीने तपास करी रहेल सीबीआईए आ मामले चार्जशीट पण दाखिल करी छे। चार्जशीट दाखिल थया बाद तेनी नोंध लेता राउस एवेन्यू कोर्टे कुल 14 લોકોને સમન્સ મોકલ્યો છે અને 15 માર્ચ કોર્ટમાં તમામ આરોપીની પૂછપરછ શરૂ કરશે। ત્યાર પછી ચાર્જ ફેમ એટલે કે શુલ્ક નક્કી કરવામાં આવશે। તો આપણે જણાવી દઈએ કે નોકરી કૌભાંડના મામલા સામે આવ્યા છે, જેમાં લાલુ યાદવ સમેત જે લોકો આ કૌભાંડમાં જોડાયેલા છે 14 લોકોની રિમાન્ડ કરવામાં આવી છે। જે લોકોના કોર્ટમાં હાજર થવાનું છે, પરિવાર સહિત કુલ 14 લોકો છે જે દિલ્હીની રાઉસ એવેન્યુ કોર્ટમાં હાજર થવાનું છે। નોકરી કૌભાંડના કેસની આજે કોર્ટમાં સુનાવણી થશે। તમને જણાવી દઈએ કે રેલવેમાં નોકરી બદલા લાંચ માટે જમીન લેવાના આરોપની તપાસ કરી રહેલ સીબીઆઈએ આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી છે। બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવને આઈઆરસીટીસી કૌભાંડ મામલે કેસમાં દિલ્હીની રાઉસ એવેન્યુ કોર્ટમાં સમન્સ પાઠવ્યું છે। આ કૌભાંડમાં ભારતીય રેલવેમાં ભરતીમાં ગોટાળા અને જમીનના બદલામાં નોકરી આપવાનો આરોપ હતો। દિલ્હીની કોર્ટે તેની પુત્રી મીસા ભારતી સહિત 14 આરોપીઓને 15 માર્ચે કોર્ટમાં હાજર રહેવાએ કહ્યું છે। લાલુ યાદવ હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા છે અને રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપીઓને તપાસ કરી રહેલ સીબીઆઈએ આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી છે। ચાર્જશીટ દાખલ થયા બાદ તેની નોંધ લેતા રાઉસ એવેન્યુ કોર્ટે કુલ 14 લોકોને સમન્સ મોકલ્યો છે। 15 માર્ચે કોર્ટ તમામ આરોપીની પૂછપરછ શરૂ કરશે। ત્યાર પછી ચાર્જ ફેમ એટલે કે શુલ્ક નક્કી કરવામાં આવશે।